આપણી બોડીમાં ક્યાંય પણ વાગે છે કે પછી આપણી બોડીમાં કોઈ જગ્યાએ દુખાવો થાય છે ત્યારે આપણા શરીરમાં એવું તો શું થાય છે કે જેના કારણે આપણને ખબર પડે છે કે આપણી બોડીમાં પર્ટિક્યુલર આ જગ્યાએ આપણને દુખાવો થાય છે. તો જ્યારે પણ આપણને ક્યાંય વાગે છે કે પછી આપણી બોડીમાં કોઈ પણ જગ્યાએ પેઇન થાય છે ત્યારે એ એરિયાના સેલ્સ ડેમેજ થવાના કારણે એ સેલ્સ આર્કિડોનિક નામના એક કેમિકલને રિલીઝ કરે છે, જેને COX-1 અને COX-2 એન્ઝાઇમ પ્રોસ્ટાગ્લાન્ડિન નામના પેઇન કોઝિંગ એટલે કે જેના કારણે પેઇન કે પછી દુખાવો થાય ને એવા કેમિકલમાં કન્વર્ટ કરે છે. હવે આ કેમિકલ આ એરિયામાં રહેલી નોસિસેપ્ટર નર્વ્સ એટલે કે નસથી આ સિગ્નલને મગજ સુધી પહોંચાડીને મગજને ક્યાં વાગ્યું છે કે ક્યાં દુખાવો થાય છે એના લોકેશન વિશે ઇન્ફોર્મેશન આપે છે. અને આ રીતે આપણા મગજને ખબર પડે છે કે આપણા શરીરમાં ક્યાં વાગ્યું છે કે પછી ક્યાં દુખાવો થાય છે. હવે આ દુખાવો થવાના કારણે આપણે શું કરીએ કે જ્યારે પણ આપણને આવો કોઈ દુખાવો થાય છે તો આ દુખાવાને ઓછો કરવા માટે કે એનાથી રિલીફ મેળવવા માટે આપણે પેઇનકિલર ટેબ્લેટ લઈએ છીએ. અને આ પેઇનકિલર ટેબ્લેટ આપણા પેટ અને નાના આંતરડામાં એબ્સોર્બ થઈને લોહીના માધ્યમથી લગભગ 30 મિનિટમાં આપણા આખા શરીરમાં પહોંચી જાય છે. હવે આ પેઇનકિલર બ્લડ થ્રુ આપણા આખા શરીરમાં તો પહોંચી ગયું, પણ હું તમને એક વસ્તુ ક્લિયર કરી દઉં કે પેઇનકિલરને ખબર નથી હોતી કે આપણી બોડીમાં કઈ જગ્યાએ દુખાવો થાય છે. અને એટલા જ માટે આપણા બ્લડમાં સર્ક્યુલેટ થઈને બે કામ કરે છે. પહેલું કે જે એન્ઝાઇમ રિસેપ્ટર વિશે મેં તમને વિડિયોની શરૂઆતમાં વાત કરી હતી ને, એને એ બ્લોક કરીને પેઇન કોઝિંગ કેમિકલ પ્રોસ્ટાગ્લાન્ડિનના પ્રોડક્શનને રોકી દે છે. અને બીજું કે નર્વ સિસ્ટમ જે પેઇન સિગ્નલને મગજ સુધી પહોંચાડે છે ને, એને પણ એ રોકી દે છે. અને બસ એના જ કારણે આપણને દુખાવો ઓછો થાય છે કે પછી આપણે દુખાવામાં સંપૂર્ણ રિલીફ મળે છે. તો હવે તમને સમજાઈ ગયું છે કે પેઇન કિલર આપણી બોડીમાં જઈને કઈ રીતે કામ કરે છે ને આપણો દુખાવો કઈ રીતે ઓછો કરે છે.